తో హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్ చేస్తున్నాను వచ్చేసి కృష్ణ జయోగేశ్వర్. તો બધો આજ તો બહુ વેલા ઉઠી ગયા કેમ કે આ જવાન છે બારડોલી એક્ઝિબિશન બાબે જો ઉઠે રેડી થઈ ગયા છે જવાન બાકી છે બાબે નાઈ લીધું પણ જે અવાજ જે છે ને એ પ્રમાણે ખીલો નથી એનો. અને હા એક્ઝિબિશન માં છે ને અમારા જ્વેલભાઈ ત્યાં બારડોલી માં ડ્રાઇવિંગ ની લાયસન્સ ની ટેસ્ટ છે ને તો એ લોકો આવવાના છે. ઈન કાકા બે આવવાના છે તો એક્ઝિબિશન માં ચાર જણા છે. હું સપના કાકા અને જ્વેલભાઈ એક્ઝામ ટ્રાય આ તે ત્યાં ટૂંકમાં મોટી ગાડીનું ટેસ્ટ ડ્રાઈવ કરવા આવવાના છે. આઠડો કહેશે ને આમ કહેશે ને તેમ કહેશે પણ બારડોલીમાં થોડોક સુરત કરતા ટ્રેક હેલો છે એટલે જલ્દી પાસ થઈ જશે. સેન્સર વગરનું છે સુરતમાં સેન્સર એમાં કેવું ગઈ હતી ત્યારે છે ને આમ ઉભો આમ પાછી લેવા આવતા હતા બસ પાછું રિવર્સ કરીને પાર્કિંગ કરાવતા હતા ને પાછી આમ સીધી કરીને અને ગોળ આમ સી કર ટાઈપનો ટર્ન છે સુરત માં પછી તમે પાછી અપોઇન્ટમેન્ટ લેવાની આપડી પાસે ટાઈમ નો ન્યા જવાનું જોઈ ને આજની તો રજા પડી વગર તો પપ્પાનો એટલે આવી રીતના હોય. બાર લઈ જવું સારું એટલે બધા બારડોલી કઢાવાય એ સુરતમાં જો આવું થાય કદાચ ફેલ થયા સેન્સરના હિસાબે. આપણે તો બીજી વાર પાછા પહેલેથી પ્રોસેસ કરવાની ટાઈમ કાઢવાનો આખો દિવસ આપવાનો લાઇનમાં ઉભું રહેવાનું ગાડી જેન પાસે ન હોય ને ગાડી ગોતવાની કાકાને એન પાસે છે પણ ન હોય ને તો બધું પાછું પહેલે જ રામાયણ ને ટુ વ્હીલ અને ફોર વ્હીલ બે ભાડે મળે. હા એટલે અહીંથી કોઈની માગણી ન પડે એ તંસને ઉઠાડે છે. બીજું રોતા ખરા ટ્રેક અને ભાભી વખતે એને ફેરવા હતા અને એમાંય તે અહીંથી અમે તો એજન્ટ પાંચ કરાવ્યું હતું ને તમારે મારો પેલા લે ન્યાનો ન્યાના લોકલ લોકોનો પછી લે એટલે લાઈનમાં અમર ને ઉભું રહેવાનું જોઈને ડાયરેક્ટ વાળો આવી ગયો એવું હતું ને. અને એ વિડીયો બ્લોગ તમે જોયો જ હશે જૂનો છે બહુ જૂના મિત્ર હશે ને એણે જ બ્લોગ જોયો છે. રસ્તામાં ખેતર આવ્યું હતું ખેતરે ગયા ત્યાં બેઠા હતા પૂતા હતા બે કલાક મસ્ત ખેતર હતું. અમારા બાજુવાળાની ફેક્ટરી રસ્તામાં આવે ત્યાં ગયા હતા વિજયભાઈ એ તો સવાર સવારમાં રોવા મળ્યો વહેલો ઉઠાડો ને એટલે ઘરે થી નીકળી ગયા છીએ અને કેતા પછી સ્કૂલે તો વહી જ ગયો તો હવે બારડોલી જઈને આપણે મળીએ. ઓકે બાકી આજે મસ્ત ધુમ્મસ છે. નાવા જવાનું મન નતું થતું પણ પછી ધીમે ધીમે મજા આવી ઊંઘે ઉડી ગઈ બધી. ને આજે છે ને પેલો દિવસ છે એટલે આજે ભાભી ને કાલ ઓફિસે કામ પતાવ્યું બધું એટલે આજે બધા કસ્ટમરો શરૂ થઈ જશે એટલે ભાભી ન્યાય ફૂલ કામ છે ને અમે અહીંયા એક્ઝિબિશન માં છે. કાલે ભાભી ની એક્ઝિબિશન માં જશે ને અમે ત્યાં રહેવાના છીએ. ગાઈસ ફાઇનલી બારડોલી પહોંચી ગયા છીએ અને અહીં સામાન ઉતારવામાં લાઈન છે. જો પેલા ઓલી ફોર વ્હીલ નો ઉતરશે પછી આનો ને પછી આપણો. માણસો બહુ ઓછા છે ને ટ્રોલી એક જ છે. ગાઈસ સાંજના 6 વાગી ગયા છે અને અત્યારે હું અને પ્રિન્સ બે છે ને હાર્ડવેર માં આવ્યા છે ને થોડોક નાસ્તો લેવા માટે આવ્યા છે. અને એક્ઝિબિશન તો બસ ઠીક રહ્યું કે બહુ મજા ન આવી. કસ્ટમર કે આવ્યા ને તો બધા આટું નાસ્તો લઈ જાવી અને એક બેનર તૂટી ગયું છે તો એના આટું ગમ લેવા આવ્યા છીએ. અત્યારે હાર્ડવેરમાં છીએ નાસ્તો લઈને પછી જઈએ એક્ઝિબિશનમાં. હાલો તો ગમ લઈ લીધું છે. અમે તો ત્યાં પાણીપુરી ખાઈને જ જાવી છીએ. પાણીપુરીમાં જ પૂરી હોય ગઈ હતી પડી કાલે જે સીધા જ આવી છે કેમ કે સપનાનો ફોન આવ્યો કે બહુ ટ્રાફિક છે. અચાનક કસ્ટમર ક્યાંથી આવી ગયા કોને ખબર. તો ગાઈસ ફાઇનલી બારડોલીથી પાછા વી આવ્યા છે અને અત્યારે અમારે અહીંયા વરાછાની ઢાળે ઢોસા ચારકોલ એક નવું બન્યું છે તો ત્યાં જ આવી કેમ કે ભાઈ
અને ભાભી ને મમ્મી પપ્પા બધા ગયા છે એક જગ્યાએ બહાર જમવા. ક્યાં ગયા છે? એક્ઝિબિશન માં કઈ મજા ન આવી, લગભગ બેઠા જ છે, કઈ કર્યું નહીં, મૂડ મરી ગયો. અને હા, બીજી વસ્તુ કેતા ભૂલી ગયો, અમે સવારે જતા હતા ને સુરત રિંગ રોડ, અમે જતા હતા સારોલી થી થઈને જવાનું હતું બારડોલી. ઈ જે રિંગ રોડ ઈ પડે ને, ત્યાં પોલીસ વાળાની ગાડી એક બંધ પડી હતી, બધું કાચબાચ બધું બંધ હતું, પણ એને અમારી ગાડીના ફોટા પાડી લીધા છે ચાલો માં. ને 79 ની સ્પીડે ગાડી ચાલતી હતી, ને મેમો આવી ગયો છે, મેમો 2000 રૂપિયાનો આવ્યો, તો એમાં થોડુંક મૂડ મરી ગયો. 2000 રૂપિયાનો મેમો આવી ગયો, અને વાત જવા દે, આજ બહુ કસ્ટમર નો આવ્યો, આવતા હતા પણ લેતા નહોતા, પાકીટ લીધા વગર આવ્યા. આજ ખબર ને આવું કેમ થયું, જેટલા આવ્યા કે પાકીટ નથી સાથે, પાકીટ નથી સાથે. પણ મને એવું લાગે છે કે બધાને વસ્તુ ગમી ગઈ હતી, તો આવતીકાલે પાછું લેશે બધા, એટલે આવતીકાલે લોકો પાકીટ લઈને આવશે એવું લાગે છે. જો ઢોસા ચારકોલ અને નવી બ્રાન્ચ ખોલી છે, એન્ટ્રી મસ્ત છે, અંદર જોઈએ હવે કેવું. વેઇટિંગ એરિયા છે, બધું ખાલી જ છે. 10:30 વાગી ગયા, કોઈ નહીં, અમે મોડા પડ્યા. અહીંયા મેઈન કારણ છે કેંગન વોટર. ગઈ વખતે અમે ગ્રીન ગોટાળો ખાધો હતો, આજ ખાધો હતો ને કે ગ્રીન ગેલેરી, આ ખાધો હતો. આ લોકો સ્પાઈસી છે, એ અમને દેખાણું જ નહીં, પણ લીલું છે મગાવી લીધું. અને આ વખતે તો સાદું મગાવ્યું છે, બટર મૈસૂર. ચાલો મૈસૂર આવી ગયું છે, અને પેપરે મીડિયમ મગાવ્યા હતા તો એ આવી ગયા. અને હું તો કઈ સંભારની ચટણી ખાતો નથી, સપના લઈ જોતા તો મસ્ત લાગે છે, ખાઈને કહીએ સ્વાદ. સ્પાઈસી છે, સ્પાઈસી. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે, ઢોસા ખાઈ લીધા છે, અને આજ તો આખો દિવસ થાકવાળો હતો, કે આમ બેઠા બેઠા થાક લાગ્યો. જોકે બીજું કાંઈ ન કર્યું, બધા આવ્યા હતા એને પાસે સબસ્ક્રાઈબ કરાવી ચેનલ, આખો દિવસે મને નીકળી ગયો. અને 11:30 થઈ ગયા છે, એટલે ઘરે પહોંચ્યા પણ બધા સૂઈ ગયા છે, એટલે વહેલા વહી એવા છે. વહેલા વહી એવા હતા, મને ફોન આવ્યો હતો, વહી એવા છે, તમે ક્યારે આવો છો? પપ્પાએ મને ફોન કર્યો હતો. તો ફાઇનલી એક્ઝિબિશનમાં જઈને વહી આવે છે, અને આવતીકાલે ભાઈ ભાભી જવાના છે, એટલે આવતીકાલ તો બ્લોગ કમ્પ્લીટ મસ્ત આવવાનો છે, ડેઈલી વ્લોગ આવશે. પછી પરમ દિવસે વિચારવી છે કોણ જાયવી તે, પણ આવતીકાલે ભાઈ ભાભી જવાની ફાઇનલ છે, એટલે મારે થોડીક વાર સુધી સૂતું રહેવાનું છે, 9 વાગે ઉઠી જવાનું છે, પછી ઓફિસ પહોંચી જવાનું છે. આને વહેલું ઉઠવું પડશે, કેમકે આને મારે ઓફિસ આવવું પડશે, ત્યાં બેસે બધા કસ્ટમર ત્યાં આવશે. ત્યાં સુધી તો થતું કે ઘરના કામ કરતા અને કસ્ટમર આવતા ત્યાં સાડી બતાવી દેતા, પછી ઘરના કામ હવે ઊંધું થશે. જોકે હવે તો હું છે નજીક ઓફિસ છે, એટલે ફોન કરે કસ્ટમર આવે તો હું ફોન કરીશ, તો આ બધા હાજર થઈ જશે. બાકી પહેલા તો કસ્ટમર પહેલા તો હજી હમણાં થોડાક દિવસ તો અહીંયા આવશે. હા, પછી અહીંયાથી ડાયરેક્ટ ને લઈ જવો પડશે. અત્યારે મારે અહીંયા ઝેરોક્સ કાઢીને નીચે લખવું પડશે કે આ જગ્યાએ તમે જાઓ 10 નંબર મહાવીરમાં, એટલે બધા ત્યાં જશે. અને અત્યારે મમ્મી બધાને એડ્રેસ આપતા હશે કે અહીંયા સામીન સોસાયટીમાં જાઓ 10 નંબરમાં, સામીન સોસાયટીમાં જાઓ, આજ ઘણા બધા કસ્ટમર આવ્યા. અને આજ તો પાછો પહેલો દિવસ હતો ને પાવર વહી ગયો. અરે આવો પહેલો દિવસ હતો ને પાવર વહી ગયો. ઠીક, ઇન્વર્ટર હતું પણ ઇન્વર્ટરમાં શું, 2 લાઇટ હાલતી હતી ને પંખો હાલતો નહોતો. હવે બધું મારે કાલે વાયરિંગ ફેરવવાનું છે, પંખાની બધું ઇન્વર્ટરમાં આપી દેવાનું છે, એટલે કાલે એ કામ કરવું છે, બેનર મારવા છે, પ્લસ વેબસાઇટ ઉપર ઘણી બધી નવી ડિઝાઇન ચડાવી છે, જોયું છું કાલે ટાઈમ મળે કે નહીં, કેમ કે નવું મોડલિંગ કરવાનું છે. જોકે મોડલિંગ એટલે પાથરીને જ કરવું છે, મોડલ પાસે નથી કરાવવું, સમજાઈ ગયું? અહીંયા તો લાઈટ વહી જતી હતી, અહીંયા ઇન્વર્ટર હતું એટલે કઈ ખબર ન પડતી કસ્ટમરને લાઈટ છે કે નથી. એમ અહીંયા અને ત્યાં બે જગ્યાએ સેમ જ ઇન્વર્ટર છે, 2 બેટરીનું છે ને આખું ઘર ચાલે છે. ખાલી મોટી વસ્તુ એસી અને ફ્રીજ સિવાય બાકી બધું જ ઇન્વર્ટરમાં ચાલે છે, એટલે પાવર કદાચ અમારે ઘરે જાય તો અમને ખબર ન પડે. અને ઓફિસમાં એવું જ છે, પણ ગોડાઉનમાં અમે બધી જગ્યાએ લાઇટોનું જ કનેક્શન આપેલું છે, બધી જગ્યાએ છે ગોડાઉનમાં, અલગથી વાયરિંગ નખાવેલો છે. પણ હવે બધું મારે એ આમાં ફેરવીને પંખા કરવાનું, એવું બધું મને કામ આવડે પાછું, ઇલેક્ટ્રિશિયનનું આવડે, પ્લમ્બરનું આવડે. અને એ તો મેં તમને કીધું નથી, ગઈકાલે અહીંથી સામાન ફેરવતી વખતે મેં પોટલો ઉપરથી નીચે નાખ્યું ને તે એક નળ તૂટી ગયો, એ કરવાનું છે. કદાચ કર્યો હતો કે નહીં, આ તો કઈ નહીં કર્યો, ચોકડે નળ તૂટી ગયો, પોટલો ઉપર ગયો, એટલે પપ્પા કહેતા પ્લમ્બરને બોલાવે, તો પ્લમ્બરને હું બોલાવે, હું કરી દઈશ. એ રીતે થોડીક પાઇપ લાવીને એક બે વાક્ય લાવીને કરી નાખવાનું છે, એટલે એ થઈ જશે, કાલે એ કરવાનું છે. અત્યારે તો વેલણ નાખીને પાણી બંધ કર્યું છે, ટીપા ટીપા પડે છે 2 દિવસથી, એક દિવસથી આખો દિવસ પડ્યો ને, આવતીકાલે હું
સાંજ બાજુ એને રિપેર કરીશ. બધા જ કામ આવડે એટલે બધા જ કામ જાતે કરી નાખવાના, કોઈની જરૂર જ નહીં. તો ચાલો આ બધી અપડેટ આપી દીધી. નળ તૂટ્યો, એમાં એવું છે નળ તૂટ્યો અને હું અચાનક ભાગ્યો, ડાયરેક્ટ જ ભાગ્યો. અને ખબર જ હતી નળ તૂટેલો, ઉપર ધાબા ઉપર હાવ ઉપર જઈને વાલ બંધ કરવો પડશે, બાકી પાણી થઈ જશે. તો પેલા તો એક જ હાથે પોટલું આખું ઊંચું કરીને ઘા કાઢ્યું, એટલે પોટલું પલ્લે ને તો સાડી થોડીક પલ્લી ગઈ હતી, પલ્લી ગઈ હતી એટલે એ થોડીક બચાવી અને પછી ડાયરેક્ટ ઉપર જઈને વાલ બંધ કર્યો. પેલા પછી વેલણ નાખી દીધું અંદર, કેમ કે એ એકદમ લાકડો એવું પરફેક્શન કે વહી જાય ગમે તે. વચ્ચે નળ તૂટ્યો, નળ એટલે બાકી પાઇપ જ તૂટી ગઈ હતી પીવીસીની, એટલું વજન હતું. કે આજે મને જોઈને આજના દિવસે ચાર જણાએ યુટ્યુબ ચેનલ શરૂ કરી, અલગ અલગ જણાએ, પણ ચાર જણાએ આજે મને જોઈને યુટ્યુબ ચેનલ શરૂ કરી. તો બધાને બેસ્ટ ઓફ લક, કેમ કે મને ખબર છે કેટલી મહેનત થાય આમાં. તો બધાએ શરૂ કર્યું છે, કહે છે કે રોજ વિડીયો મૂકશું, તો બસ આ કન્ટિન્યુ બને રાખજો. થાકતા નહીં, ભલે વ્યૂ ન આવે પણ થાકતા નહીં, અને બેસ્ટ આપ્યા કરજો. અને બહાર જવાની વાત આવે તો અમે ગયા હતા મુંબઈ, તો બાજુમાં વિડીયો છે, મુંબઈ અમે પહેલી વાર ગયા હતા, તો કેવા કેવા એક્સપિરિયન્સ છે એ બધું આ વિડીયોમાં તમને જોવા મળશે. મને તો અલગ જ લાગ્યું, સુરતની દુનિયા અને મુંબઈની દુનિયા બહુ અલગ અલગ છે. તો મારા એક્સપિરિયન્સ છે બાજુનો વિડીયો છે ને એમાં છે, મુંબઈને જોઈ આવો આખો સિરીઝ છે, પણ તમે એક વિડીયો જોઈ લો. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય શ્રી નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.